प्रणाम वाला विद्यार्थी मित्रों, धोरण सिक्स में ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। पाठ एक में कॉम्प्यूटर परिचय नो अभ्यास आपणे केळवानो छे। वीडियो एक में कॉम्प्यूटर शू छे तेनी व्याख्या आपणे अभ्यास कर्यो हतो। त्यारबाद कॉम्प्यूटर नी लाक्षणिकता अभ्यास कर्यो, जेम कि झड़प, थाक कंटाळो नहीं, चोकसाई, पुनरावर्तन क्षमता, संग्रह, विविध उपयोगिता विषयनो आपणे अभ्यास कर्यो हतो। हवे आजे आपणे कॉम्प्यूटरना फायदा विषेनो अभ्यास करवानो छे। पाना नंबर 4 पर कॉम्प्यूटरना फायदा, कॉम्प्यूटर थी शुं फायदा थाय छे आपणे एनो अभ्यास आजे आपणे करीशुं। तो कॉम्प्यूटरना फायदामां पहेलुं छे एक विशाळ क्षमता। लोको तेमना कार्योने वधारे क्षमताथी करवामां कॉम्प्यूटर मदद करे छे। लोकोने तेमना कार्यो वधारे क्षमताथी करवामां कॉम्प्यूटर मदद करे छे। उदाहरण तरीके हिसाबो राखवा, रेकॉर्ड जाळवा वगैरे कार्यो माटे ऑफिसमां कॉम्प्यूटरनो उपयोग थाय छे। बधुं ज कार्य ओछा समयमां ચોકસાઈથી થાય છે। વિશાળ ક્ષમતા એ પૂરતા મોટા પ્રમાણમાં, વિશાળ એટલે મોટું, વિશાળ પ્રમાણમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને આપણે એની સાથે કામ કરી શકીએ છીએ। બહોળો ઉપયોગ કરી શકીએ છીએ કોમ્પ્યુટરનો, આપણે હિસાબો એની અંદર રાખી શકીએ છીએ, રેકોર્ડ જાળવી રાખીએ છીએ અને ઓફિસોમાં આપણે તેનો ઉપયોગ થાય છે, એટલે આપણે એનો બહોળા પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ એમ। સેકન્ડ નંબર છે જે વધુ સારી સેવા। કોમ્પ્યુટર આપણને વધુ સારી સેવા પૂરી પાડે છે, એનો મતલબ એમ તો રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ટિકિટના આરક્ષણ કાર્ય વધારે સરળ બન્યું છે। ફરીથી રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ટિકિટના આરક્ષણનું કાર્ય વધારે સરળ બન્યું છે। બેંકમાં ગ્રાહકોના ખાતાની જાળવણી તથા ઝડપી સેવા પૂરી પાડવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। ઓફિસ, હોટલ, હોસ્પિટલ, અન્ય જગ્યાએ કોમ્પ્યુટરના ઉપયોગથી કાર્યભાર ઘટે છે અને લોકોને વધારે સારી સેવા પૂરી પાડી શકાય છે। અહીંયા પહેલી લાઇનમાં છે રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર કોમ્પ્યુટરનું આરક્ષણ। આપણે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર આપણે કોમ્પ્યુટર દ્વારા જ ઓનલાઈન આપણે ટિકિટ બુક કરાવી દઈએ છીએ, એટલે એમાં ટિકિટ કારોબારી કાળા બજારમાં ન વેચાય, એટલે એનું આરક્ષણનું કાર્ય ટિકિટનું રક્ષણ પૂરું પાડે છે। એટલે ઓનલાઈન આપણે ઘરે બેઠા જ તેનું બુકિંગ કરાવી શકીએ છીએ ટિકિટનું, અને આપણને ટિકિટ મળી જાય છે। એટલે આમ કોમ્પ્યુટરના ઉપયોગથી વધુ સારી સેવા પૂરી પડે છે। સેકન્ડ છે બેંકમાં ગ્રાહકોના ખાતાની જાળવણી ગ્રાહકોના જાળવણી થાય છે કોમ્પ્યુટરની મદદથી। ત્રણ છે ઓફિસ, હોસ્પિટલ, હોટલ વગેરે જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। દરેક જગ્યાએ અત્યારે આપણે જોઈએ છીએ, તમે બહાર નીકળશો, બજારમાં જોશો, કોઈ બી નાની નાની ઓફિસ હશે પણ એમાં ઓફિસોમાં પણ કોમ્પ્યુટરથી જ બધું કામ થાય છે। સ્કૂલ, શાળાઓ, કોલેજો દરેક જગ્યાએ
કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે એટલે આપણને વધુ સારી સેવા પૂરી પાડે છે. થોડા સમયમાં ઝડપથી કામ સરળ બને છે આપણું. ત્રણ છે શિક્ષણ. શિક્ષણ શાળા કોલેજ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષયો શીખવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરની મદદથી ભણવું એ માત્ર સરળ અને ઝડપી જ નથી પરંતુ ખૂબ મજા પડે તેવું છે. જો શાળા કોલેજ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષયો આપણે જેમ પ્રોજેક્ટર આપણે અહીંયા હતું, આપણી સ્કૂલમાં જ પ્રોજેક્ટર હતું, પ્રોજેક્ટર દ્વારા આપણે શિક્ષણ લેતા હતા તો એનાથી મજા પડે એવું હતું, એ શિક્ષણ આપણને મજા પડે એવું હતું. એટલે કોમ્પ્યુટરની મદદથી ભણવું સરળ બની ગયું અને શાળા કોલેજ શૈક્ષણિક સંસ્થાઓમાં આનો ઉપયોગ થવા લાગ્યો. ચાર છે મનોરંજન. મનોરંજન સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા, કાર્ટૂન જોવા તેમજ રમતો રમવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તેમજ સંગીતની સંરચના કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સંગીત સાંભળવા, આપણે જ્યારે કંઈક કંટાળો આવે તો આપણે એના કોમ્પ્યુટર દ્વારા સંગીત સાંભળી શકીએ છીએ. ચલચિત્રો ફોટા, જે ફોટા આપણે સ્ટોર કર્યા હોય તો કોઈક દિવસે આપણને યાદ આવી જાય તો આપણે ફોટા જોઈ શકીએ છીએ. કાર્ટૂન જોવા, તેના ઉપર તમે કાર્ટૂન પણ જોઈ શકો છો અને રમતો રમી શકો છો. આ પબજી, ફ્રી ફાયર વગેરે જેવી ગેમો હોય છે એ બાળકો ઇન્ટરનેટ દ્વારા રમે છે. કોમ્પ્યુટરની મદદથી એ ગેમ રમી શકાય છે. બીજું, સંગીતની સ્વરચના. સંગીતની સંરચના કરવી હોય ત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આમ સંગીતની સંરચના કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કોમ્પ્યુટરના ફાયદા સમજાવ્યા. પ્રણામ. અસ્તુ.